નમસ્કાર મિત્રો, મલતા લખણી નીલકંઠ વિદ્યાપીઠ કળાજી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ અને ચેપ્ટર છે જૈવિક અણુ. એના ગયા લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના જોઈ હતી અને આપણે વાત કરી હતી કે જૈવિક અણુઓ છે એની અંદર કયા કયા મુદ્દાઓની વાત કરવાની છે. એમાં આપણે વાત કરી હતી કે કાર્બોહાઇડ્રેટની આપણે ચર્ચા કરવાની છે, પ્રોટીનની વાત કરવાની છે, પછી વિટામિનની વાત કરશું આપણે, પછી ન્યુક્લિક એસિડ છે. તો આ બધા ટોપિક છે એની ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાની થશે. હવે એમાં આપણે કીધું હતું કે ભાઈ કાર્બોહાઇડ્રેટ છે એને આપણે સેકેરાઇડ પણ કહીએ છીએ, કારણ કે લેટિન ભાષામાં સેકેરા અને ગ્રીક ભાષામાં સેકેર એના આધારે જેનું નામ પડ્યું છે સેકેરાઇડ, એનો અર્થ થાય ગળા પદાર્થ, બરોબર છે. પછી આપણે કીધું એના ત્રણ પ્રકારે વર્ગીકરણ હતું, કદના આધારે હતું, પછી સ્વાદના આધારે હતું અને એક હતું એના રિડક્શન પ્રક્રિયાના આધારે. એમાં એના કદના આધારે જે છે એ ત્રણ પ્રકારે વર્ગીકરણ કર્યું હતું, મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. સ્વાદના આધારે જે છે શર્કરા અને બિન શર્કરા હતું, રિડક્શનના આધારે જે છે રિડ્યુસિંગ નોન રિડ્યુસિંગની વાત કરી હતી. એમાં આપણે આજે પહેલું જે છે વર્ગીકરણ એ છે સેકેરાઇડનું વર્ગીકરણ આણ્વીય કદના આધારે સમજાવો, બરોબર છે. તો એમાં પહેલો પ્રકાર પડે છે એ છે મોનોસેકેરાઇડ સંયોજન અથવા મોનોસેકેરાઇડ પદાર્થ. વિદ્યાર્થી મિત્રો, આ મોનોસેકેરાઇડ પદાર્થો એ એવા પદાર્થો છે કે જે કાર્બોહાઇડ્રેટનું જળ વિભાજન કર્યા બાદ મળતો નાનામાં નાનો ઘટક પણ છે. લખી શકીએ આપણે અહીંયા કે ભાઈ કાર્બોહાઇડ્રેટ સંયોજનો નું જળ વિભાજન કર્યા બાદ મળતા નાનામાં નાના ઘટક કણને પછી નાનામાં નાના ઘટક કણને મોનોસેકેરાઇડ કહે. વિદ્યાર્થી મિત્રો, મોનોસેકેરાઇડ એવા સંયોજનો છે કે જેનું આગળ વિભાજન થતું નથી. તમે 11માં ભણ્યા છો કે ભાઈ અણુઓ હોય એનો નાનામાં નાનો ઘટક કણ છે પરમાણુ છે, પરમાણુનું જે છે આગળ વિભાજન થતું નથી. મતલબ પરમાણુને તોડો તો એ પરમાણુ જ કહેવાય, બરોબર છે. મતલબ એની પછી તો જે સંયોજન થાય કે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન હોય છે, પણ એમ કહેવાય કે ભાઈ આખી જે દુનિયા છે દ્રવ્યની હોય, દ્રવ્યની અંદર નાનામાં નાનો ઘટક કણ કયો કહેવાય છે પરમાણુ. તો એની જેમ કે ભાઈ આ જે સેકેરાઇડ હોય કાર્બોહાઇડ્રેટ સંયોજનો એને તોડવામાં આવે તો બીજા સેકેરાઇડ મળે, એને તોડો તો બીજા સેકેરાઇડ અને છેલ્લે જે મળે ને હાવ છેલ્લે તળે, બરોબર, એને કહેવામાં આવે છે મોનો સેકેરાઇડ. એનો મતલબ એની આગળ બીજો કોઈ મળશે નહીં. તો આપણે કહી શકીએ કે ભાઈ મોનો સેકેરાઇડનું આગળ જળ વિભાજન થતું સંયોજનોનું આગળ જળ વિભાજન થતું. આ મોનોસેકેરાઇડ સંયોજનો છે એનું એક સામાન્ય સૂત્ર છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય સૂત્ર કામ આવે એવું છે. એ છે CN H2N અને ON, બરાબર. અને આના એક્ઝામ્પલ એ છે, કેટલાક જાણીતા છે જે તમે અવારનવાર ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે, એ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, બરાબર છે. તો આ બે નું જે સૂત્ર છે એ છે C6H12O6.
બીજા ઘણા બધા છે, ગેલેક્ટોસ છે, એવા ઘણા બધા છે એ બીજા પણ છે, પણ આપણે જાણીતા છે કે ભાઈ C6H12O6 તમે ધ્યાનથી જોશો તો આ સૂત્ર છે એનું પાલન અહીંયા થાય છે. તો મોનોસેકેરાઇડ સંયોજનો માટે એમ કહેવાય છે કે ભાઈ એ સ્વાદી ગળા હોય છે, સ્ફટિકમય હોય છે, બરોબર, અને એ પાણીમાં દ્રાવ્ય હોય છે અને એને શર્કરા કહેવાય છે, બરોબર છે. તો આના ગુણધર્મો લખી રાખ્યા આપણે કે ભાઈ એ સ્ફટિકમય છે, સ્વાદે ગળ્યા, બરોબર, પાણીમાં દ્રાવ્ય અને શર્કરા તરીકે, શર્કરા તરીકે ઓળખાય. આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કોની, કે ભાઈ મોનોસેકેરાઇડ સંયોજનની વાત થઈ. પછી આપણે આવે છે બીજું, એ છે ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ છે વિદ્યાર્થી મિત્રો, એના ત્રણ પ્રકાર પડે છે, પેટા પ્રકાર. પેલો બેટા પ્રકાર છે ખરેખર જે છે ઓલિગોસેકેરાઇડ માટે એવું કહેવાય કે ભાઈ 2 થી લઈને 10 સુધી હોય છે, પણ જે જાણીતા છે એ છે આના ત્રણ પ્રકાર છે. એમાં પહેલું છે ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ. એટલે બહુ સરળ છે આનું વર્ગીકરણ. તો આની અંદર આપણે પેટા પ્રકાર પહેલો લઈએ આપણે, કે ભાઈ એમાં ડાયસેકેરાઇડ તો આની અંદર એમ કહી શકીએ કે ભાઈ એવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો કે જેનું જળ વિભાજન કરતા આપણને બે મોનોસેકેરાઇડ સંયોજનો મળે છે, કે ભાઈ એવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો કે જેનું જળ વિભાજન કરતા બે મોનોસેકેરાઇડ અણુઓ મળે છે. જળ વિભાજન પછી જો બે મોનોસેકેરાઇડ અણુઓ મળતા હોય એને ડાયસેકેરાઇડ કહેવામાં આવે છે. ડાયસેકેરાઇડ જે છે એના એક્ઝામ્પલ જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, બહુ જાણીતા એક્ઝામ્પલ છે, એ છે સુક્રોઝ છે, માલ્ટોઝ છે, લેક્ટોઝ છે, સેલોબાયોઝ છે. આ બધાય જે છે જાણીતા એક્ઝામ્પલ છે અને અવાજન સૂત્ર છે C12H22O11. એટલે મિત્રો આનું જે સામાન્ય સૂત્ર છે ને, સામાન્ય સૂત્ર, બરોબર, એ કઈક આવું છે CnH2n-2On-1. આ એનું સામાન્ય સૂત્ર છે જેના ઉપરથી આ સૂત્ર છે એ બની જાય છે, બરોબર છે. તો ટૂંકમાં આની પ્રક્રિયા એવી લખી હોય તો એમ લખી શકીએ કે ભાઈ ડાયસેકેરાઇડ એનું જળ વિભાજન એટલે કે આપણે એમાં નાખશું પાણી, બરોબર, એસિડના માધ્યમમાં પ્રક્રિયા થાય છે તો આ તૂટી જાય અને એક મોનોસેકેરાઇડ અને બીજો એક મોનોસેકેરાઇડ આપણને મળે. હવે ઘણી વખત જે છે
સેલ્યુલોઝ એટલે અલગ અલગ પણ હોઈ શકે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ સુક્રોઝ ની અંદર ખાંડ, ખાંડ નું જળ વિભાજન કરતા વિદ્યાર્થી મિત્રો શું થાય છે આપણે બધા જાણીએ છીએ. હવે ખાંડ છે C12H22O11, આની અંદર આપણે પાણી નાખતા હતા બરોબર છે સુક્રોઝ. તો ધાતુ તો હું યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે આપણને C6H12O6 અને C6H12O6 એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળતા. યાદ છે આપણને કે ભાઈ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે મળે છે એનો મતલબ આ બે મોનોસેકેરાઇડ છે. આ એક એવો કાર્બોહાઇડ્રેટ છે જેમાં પાણી ને એટલે આપણને બે મોનોસેકેરાઇડ મળે તો આને આપણે ડાયસેકેરાઇડ કહીએ. શું કહીએ આપણે? ડાયસેકેરાઇડ કહીએ. ડાયસેકેરાઇડ માટે જે છે એવું કહેવાય છે કે આ પણ જે છે કેવા હોય છે? સ્ફટિકમય હોય છે બરોબર, સાદી ગળા હોય છે વિદ્યાર્થી મિત્રો. પછી એ કેવા હોય કે પાણીમાં દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે, ખાંડની પાણીમાં ઓગળ ઓગળી જવાની છે બરોબર છે. પછી કે શર્કરા તરીકે ઓળખાય છે, તો આ બધા મુદ્દા જે છે એ કોના છે? તો કે ભાઈ એ ડાયસેકેરાઇડના મુદ્દાઓ છે બરોબર છે. હવે જ્યારે મિત્રો જો કોઈ ટ્રાયસેકેરાઇડ કે ટેટ્રાસેકેરાઇડ છે એની માટે જે છે એ વ્યાખ્યાઓ નહીં કરું પરંતુ હું તમને ડાયરેક્ટ વિશે સમજાવી દઈશ બરોબર. તો જો બીજો મુદ્દો છે એની અંદર ટ્રાયસેકેરાઇડ, હવે તમારે વ્યાખ્યા જો અહીંથી અહીંયા જે આપી છે એના પ્રમાણે જ કરી નાખવાની છે. એવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો કે જેનું જળ વિભાજન કરતા 2 છે ની જગ્યાએ 3 કરવાનું છે, 3 મોનોસેકેરાઇડ મળે છે બરોબર. એટલે એ આપણે લીધા છે ટ્રાયસેકેરાઇડ. એના એક્ઝામ્પલ છે ને વિદ્યાર્થી મિત્રો એ છે મેલિટ્રાયોઝ બરોબર છે. મેલિટ્રાયોઝ અથવા એનું બીજું નામ છે રેફનોઝ છે, નામ જે છે કરેક્ટ જ છે રેફનોઝ. એનું જે સૂત્ર છે ને વિદ્યાર્થી મિત્રો એ કંઈક આવું છે કે C18 બરાબર H સ્ત્રાવ છે CnH2n-6 સોરી -4 O(n-2) બરાબર. એનો મતલબ અહીં 18 લઈએ તો 18 દુ 36, 36 માંથી 4 એટલે 32 આવશે અહીંયા, અને n-2 એટલે કે 18 માંથી 2 એટલે 16. એનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો આ જે અહીંયા મેં લખ્યું છે એનું સામાન્ય સૂત્ર છે. શું છે એનું સામાન્ય સૂત્ર છે બરાબર છે. 6 વધારતા જવાના એટલે તમને ખ્યાલ આવશે. તમે જો અહીં 6 વધારી દો તો આપણને જે છે એ આહુ મળ્યો ટ્રાયસેકેરાઇડ મળ્યો. જે એમાં 6 તમે વધારી દો ને તો એ આપણને મળશે હું ટેટ્રાસેકેરાઇડ બરોબર. હવે તમે મિત્રો જો આના માટે એમ કહી શકીએ કે ભાઈ જો ટ્રાયસેકેરાઇડ હોય ને ટ્રાયસેકેરાઇડ એની અંદર જો પાણી નાખવામાં આવ્યું હોય H2O એસિડની હાજરીમાં બરોબર છે, તો આ જે છે એ 3 ભાગમાં વિભાજિત થઈ જાય અને 3 આપણને મોનોસેકેરાઇડ મળે. શું મળે? 3 મોનોસેકેરાઇડ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. એનો મતલબ આપણને 3 અલગ અલગ પ્રકારના અથવા તો 3 સમાન એ જે છે મોનોસેકેરાઇડ પ્રાપ્ત થાય છે. માટે આપણે જે છે એ કાર્બોહાઇડ્રેટ સંયોજનોને ટ્રાયસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આની માટે પણ જે છે એક જ જે છે એ વાત થાવશે જે આપણે આની અંદર કીધી હતી કે ભાઈ એ સ્ફટિકમય છે બરોબર છે, સ્વાદે ગળા છે, પાણીમાં દ્રાવ્ય છે અને શર્કરા તરીકે ઓળખાય ચાલ. તો આ વાત થઈ ગઈ કોની?
ટ્રાય કરીને આની વ્યાખ્યા તમે લખી શકો છો તમારી રીતે આસાનીથી તમને આવડી જાય એવી છે. પછી ત્રીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો એ છે ટેટ્રાસેકેરાઇડ. બરોબર છે ટેટ્રાસેકેરાઇડ માટે જે છે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા હું કરી શકું છું. જો તમે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા હું થાય કે ભાઈ સ્થિતિ છે કે ભાઈ એવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો કે જેનું જળ વિભાજન કરતા આપણને 4 મોનોસેકેરાઇડ મળે છે. બરોબર છે એના 4 છે એ મોનોસેકેરાઇડ છે મળે છે. એનું એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો ટેચિનિયોસ. ટેચિનિયોસ બરોબર છે સ્ટેચિનિયોસ નામ થોડું જે છે એ ફટફટું છે પણ તમને યાદ રહી જવું છે. એનું જે સામાન્ય સૂત્ર છે ને વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો તમને કામ આવશે. એ છે CN H2N - 6 ON - 3 બરોબર છે. એનો મતલબ જો આપણે અહીંયા કેટલા 4 ઉમેરવાના છે એટલે C 6 દુબાર 6 ચોક 24 6 ચોક કેટલા થઈ જશે 24 એટલે કે એ થઈ જશે C 24 બરોબર અને H થઈ જશે કેટલા તો 24 2 48 માંથી 6 જાય એટલે 42 બરોબર છે અને ઓક્સિજન થઈ જશે કેટલા 24 માંથી 3 જાય એટલે 21 એટલે આ જે સૂત્ર છે એ કોનું થઈ ગયું સ્ટેચિનિયોસ છે એનું સૂત્ર આપણે કહી શકીએ છીએ. બરાબર અને આનો જે છે એ આપણે પ્રક્રિયા લખવી છે એમ લખી શકીએ કે ભાઈ ટેટ્રાસેકેરાઇડ હોય ટેટ્રાસેકેરાઇડ બરાબર એમાં આપણે પાણી નાખીએ એસિડની હાજરીમાં એટલે જળ વિભાજનની ક્રિયા કહેવાય તો આપણને 4 મોનોસેકેરાઇડ મળે છે. કેટલા મળે છે 4 મોનોસેકેરાઇડ આપણને પ્રાપ્ત થાય છે. તો એટલા માટે આને આપણે ટેટ્રાસેકેરાઇડ કહીએ છે. સેમ મુદ્દા છે સ્ફટિકમય છે સ્વાદે ગળા છે પાણીમાં દ્રાવ્ય છે અને શર્કરા તરીકે ઓળખાય છે. તો ફટાફટ લખીને આપું છું સ્ફટિકમય સ્વાદે ગળા બરોબર છે પાણીમાં દ્રાવ્ય અને શર્કરા. હા તો આ વાત થઈ ગઈ ટેટ્રાસેકેરાઇડ. ટૂંકમાં બે વર્ગીકરણ અહીંયા કમ્પ્લીટ થયા. એક છે આપણો મોનોસેકેરાઇડ બીજું ઓલિગોસેકેરાઇડ બરોબર છે. ચાલો લખો પછી આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો હવે એમાં ત્રીજું જે વર્ગીકરણ છે એ છે પોલિસેકેરાઇડ બરોબર. તો પોલીનો અર્થ થાય ઘણા. એનો મતલબ કે ભાઈ એવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો કે જેનું જળ વિભાજન કરો તો એમાંથી અસંખ્ય જે છે એ મોનોસેકેરાઇડ અણુઓ પ્રાપ્ત થાય બરોબર. તો આપણે એની વ્યાખ્યા લખી શકીએ કે ભાઈ એવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો કે જેનું જળ વિભાજન કરતા અસંખ્ય મોનોસેકેરાઇડ અણુઓ પ્રાપ્ત થાય. ટૂંકમાં એમ કેવું હોય તો કહી શકીએ કે ભાઈ અહીંયા પોલિસેકેરાઇડ હોય બરોબર એમાં તમે પાણીના એન અણુઓ નાખો. પાણીના કેટલા એન અણુઓ જે છે તમે નાખો તો આપણને જે છે એ એન મોનોસેકેરાઇડ મળે. શું મળે? એન મોનોસેકેરાઇડ પ્રાપ્ત થાય. આનું જે એક્ઝામ્પલ બહુ જાણીતું છે સ્ટાર્ચ. વિદ્યાર્થી મિત્રો તમે બધા જે છે જાણતા હશો સ્ટાર્ચ. સ્ટાર્ચ છે એનું સૂત્ર શું છે કે ભાઈ C12H10
ओ फाइव आ एन होय छे આ કોણ છે સ્ટાર્ચનું સૂત્ર છે બરાબર એમાં બે પાણીના n અણુઓ નાખીએ ને બરાબર છે એટલે થાશે હું તો કે ભાઈ બે હાઇડ્રોજન આમાં જોડાઈ જાય એટલે H12 થઈ જશે અને એક ઓક્સિજન જોડાઈ જાય એટલે O6 થઈ જશે એટલે એનો જે છે ભાગ પાડી નાખીએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીં N2C6H12O6 પ્રાપ્ત થશે આ જે છે ગ્લુકોઝ હોય છે કે ગ્લુકોઝ ના n અણુઓ જે છે આપણે પ્રાપ્ત થઈ જાય છે તો આ રીતે જે છે આપણે એમ કહી શકીએ કે ભાઈ ગ્લુકોઝ મોનોસેકેરાઇડ છે એના કેટલા અણુઓ મળે છે n અણુઓ તો કે ભાઈ પોલીસેકેરાઇડ કે જેનું જળ વિભાજન કરતા અસંખ્ય મોનોસેકેરાઇડ પ્રાપ્ત થાય છે અને એક્ઝામ્પલ જે જાણીતા છે એમાં અગત્યના છે સ્ટાર્ચ જે હમણાં આપણે વાત કરી પછી છે સેલ્યુલોઝ છે પછી જે છે એ ગ્લાયકોજન છે એની ચેપ્ટરમાં આપણે વાત આવશે ડેક્સ્ટ્રિન છે ચુંદર છે વગેરે એ બધા કેવા છે પોલીસેકેરાઇડ કહેવાય છે પોલીસેકેરાઇડ માટે વિદ્યાર્થી મિત્રો ખાસ આના જે ગુણધર્મો છે એ બીજા બધા સેકેરાઇડ થી અલગ છે જો આને સેકેરાઇડ કહેવાય છે અને સેકેરાઇડ કોની માટે કહેવાય છે કે સેકેરાઇડ ગળ્યા પદાર્થ હોય એની માટે કહીએ કોની માટે કહીએ ગળ્યા પદાર્થ હવે આ જે છે એ ગળ્યો પદાર્થ નથી યાદ રાખજો સ્વાદે ગળ્યા હોતા અપવાદ છે ખાસ યાદ રાખજો કે ભાઈ આ જે છે એમાં મેઇન અપવાદી છે એ સ્વાદે ગળા નથી છતાં કે સેકેરાઇડ કહેવાય છે કારણ કે એના ગુણધર્મો છે એ મળી આવે છે પછી બીજી વાત કે ભાઈ એ અસ્ફટિકમય હોય છે આમ ગુણો તો ઓલાના બધા વિરુદ્ધ જ છે મિત્ર અસ્ફટિકમય છે પછી પાણીમાં અદ્રાવ્ય છે અદ્રાવ્ય છે અને આને બિન શર્કરા કહેવાય છે શું કહેવાય છે બિન શર્કરા બરાબર તો આ રીતે જે છે આપણેનું વિભાજન કરી શકે છે ના મુદ્દાઓ જે છે દર્શાવી શકીએ છીએ તો આ વર્ગીકરણ થઈ ગયું કદના આધારે પછી વિદ્યાર્થી મિત્રો સ્વાદના આધારે વર્ગીકરણ કરતા હતા આપણે બરાબર છે પછી લખી શકીએ કે ભાઈ કાર્બોહાઇડ્રેટનું સ્વાદના આધારે વર્ગીકરણ કરો સ્વાદના આધારે વર્ગીકરણ બરાબર છે તો સ્વાદના આધારે બે જ પ્રકાર પડે છે એક છે શર્કરા બરાબર છે શર્કરા માટે એમ કહેવાય કે એવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો જે સ્વાદે ગયા એવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો કે જે સ્વાદે ગળ્યા હોય તો તેમને શર્કરા અંગ્રેજીમાં શુગર કહે છે એક્ઝામ્પલમાં વાત કરવી હોય તો આપણે કહી શકીએ કે ભાઈ મોટા ભાગના મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ જે છે એ બધા કેવા છે શર્કરામાં આવે છે એટલે એમાં થોડું ઘણું પ્રમાણ શર્કરાનો હોય ને હોય જ છે તો એ બધા જે છે એ કહી શકીએ પછી બીજો પ્રકાર છે આની અંદર તે નોન શુગર અથવા તો બિન શર્કરા સેમ લખાણ લખી શકે આની જેમ એવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો જે સ્વાદે ગળ્યા હોતા અને હું એટલું લખું છું કે ભાઈ સ્વાદે ગળ્યા હોતા કે આમ લખી નાખ્યા આપણે
कार्बोहाइड्रेट संयोजनों के जे स्वादे गड़िया होता नहीं तेमने बीन शर्कर कहे छे बराबर छे बीन शर्कर आनी अंदर एग्जांपल छे पॉलीसी बराबर पॉलीसी के रेट संयोजनो छे के बात छे बीन शर्कर બરોબર છે સ્ટાર્ચ સેલ્યુલોઝ છે ગ્લાયકોજન ડેક્સ્ટ્રિન ગુંદર આ બધા જે છે બિન શર્કરાની અંદર આવે છે પછી વિદ્યાર્થી જે છે એ રિડક્શન પ્રક્રિયાના આધારે જે છે વર્ગીકરણ કાર્બોહાઇડ્રેટ નું રિડક્શન પ્રક્રિયાના આધારે तो એમાં વિદ્યાર્થી મિત્રો જે છે ને બે જ પ્રકાર પડે છે પહેલો પ્રકાર છે રિડ્યુસિંગ શર્કરા બરાબર છે અને રિડ્યુસિંગ શર્કરાની અંદર એમ કહી શકીએ કે ભાઈ એવા સેકરેટ સંયોજનો એવા કાર્બોહાઇડ્રેટ संयोजनों के जे रिडक्शन प्रक्रिया दर्शावे छे तेने रिड्यूसिंग शर्करा कहे छे રિડક્શન ની પ્રક્રિયામાં જાણીતી જે કસોટીઓ હોય છે એક તો ફેરિંગ કસોટી છે રિડક્શન માટે છે રજત દર્પણ કસોટી છે તો આ બધી કસોટીઓ છે એ રિડક્શન પ્રક્રિયા માટે હોય છે તો અહીંયા આપણે જે છે એ પ્રક્રિયાઓનો અભ્યાસ આવશે આગળ આપણે રિડક્શન કૃષિ કરે શર્કરાઓનો તો એમાં જે રિડક્શન દર્શાવશે એને રિડ્યુસિંગ કહીશું અને આ જે છે મેં એક્ઝામ્પલ ભણાવ્યા છે એમાંથી માલ્ટોઝ છે માલ્ટોઝ કે લેક્ટોઝ આ જે છે એ રિડ્યુસિંગ શર્કર તરીકે ઓળખાતા હોય છે બીજા ઘણા બધા એક્ઝામ્પલો તમે લઈ શકો છો જાણીતા છે એની વાત કરી છે આપણે પછી અને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ ટોપિક ભણશો ને ત્યારે રિડ્યુસિંગ શર્કર આજે ડિટેલમાં ખાલી ખાલી વ્યાખ્યા છે બરોબર છે ત્યારે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું રિડક્શન કઈ રીતે થાય છે એના બંધારણો ભણશું બંધારણની અંદર દર્શાવશું કે આના કારણે રિડક્શન થાય છે આના કારણે રિડક્શન થાતું નથી તો એની અંદર ખાસ ધ્યાન રાખજો અત્યારે તો ખાલી વ્યાખ્યા યાદ રાખવાની ઈચ્છા આપણે પછી છે નોન રિડ્યુસિંગ તો અહીંયા ખાલી એટલું જ લખશું જે રિડક્શન દર્શાવે નહીં જે રિડક્શન દર્શાવે નહીં તેવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો ને નોન રિડ્યુસિંગ एग्जांपल तरीके सुक्रोज जी पे जानी तो उदाहरण छे बराबर छे सुक्रोज रिडक्शन ने दर्शावतो शा માટે નથી દર્શાવતો તમને એમ સવાલ થાય કે સાહેબ આનું સૂત્ર જે છે C12H22O11 છે આનું સ્ટ્રક્ચર છે C12H22O11 છે શા માટે આની અંદર રિડક્શન દર્શાવે છે
આની અંદર રિડક્શન નથી દર્શાવતું. તો ન્યા આવે છે એના બંધાર, એની અંદર જે મોનોસેકેરેટ જોવા મળે છે એની વાત. તો અબધી સમજૂતી આપણે મેળવવાનું છે, કારણ કે આપણે સુક્રોઝ નું સ્ટ્રક્ચર એ ભણવાનું છે, માઇટોઝ નું સ્ટ્રક્ચર એ ભણવાનું છે, લેક્ટોઝ નું સ્ટ્રક્ચર એ ભણવાનું છે. બધાના સ્ટ્રક્ચર ભણશો આપણે તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ શા માટે જે છે એ આમાં રિડક્શન નથી થતું, આમાં રિડક્શન થાય છે. તો વિદ્યાર્થીઓ આ હતું આપણું વર્ગીકરણ, જે ત્રણ પ્રકાર તમને કીધા હતા એના આપણે હજી એક વર્ગીકરણ છે, પણ ત્રણ હશે ને વિદ્યાર્થી તેને ટ્રાયોસ કહેવાશે, ચાર હશે તો એને ટેટ્રોસ કહેવાશે, પાંચ હશે તો એને પેન્ટોસ કહેવાશે, અને છ હશે તો એને આપણે એક્ઝોસ. હવે વિદ્યાર્થી મિત્રો, જો આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ આપણે શરૂઆતમાં કહ્યું કાર્બોહાઇડ્રેટના વર્ગીકરણના નામમાં કાર્બોહાઇડ્રેટ પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન, કે ભાઈ સંશોધનમાં એવું જાણવા મળ્યું કે જેટલા કાર્બોહાઇડ્રેટ સંયોજનો છે એ કાં તો આલ્ડિહાઇડ ધરાવે છે ક્રિયાશીલ મૂળ, યા તો એ કીટોન ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. તો એના આધારે જે છે એ બે ભાગમાં વર્ગીકરણ કર્યું. જો આલ્ડિહાઇડ જે છે ક્રિયાશીલ સમૂહ હોય તો એને આલ્ડો બાયોસ, અને એવું જાણવા મળ્યું કે ભાઈ બે કાર્બન ધરાવતો કીટોન હજી સુધી કે જોવા મળ્યો નથી, કારણ કીટોન માટે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય, આર સી ડબલ બોન્ડ ઓ આર, મતલબ કમસે કમ કેટલા કાર્બન હોવા જોઈએ, ત્રણ કાર્બન હોવા જોઈએ, બરાબર, તો જ જેસે આપણે એમ કહી શકીએ કે ભાઈ એ કીટોન હોય, નકર તો પછી આલ્ડિહાઇડ બરોબર છે, બે હોય તો એ કીટોન જે છે એ સંયોજનો જોવા મળ્યા નથી, બરોબર, ટ્રાયોસ હોય તો એને આલ્ડો ટ્રાયોસ, બરોબર છે, અથવા તો કીટો ટ્રાયોસ કહેવાશે એને, બરોબર છે, ટેટ્રોઝ છે તો એને આલ્ડો ટેટ્રોઝ, અને કીટો ટેટ્રોઝ, પેન્ટોઝ હોય તો ચાર્ડો પેન્ટોઝ લખી નાખી આપણે, બરોબર, અને કીટો પેન્ટોઝ કહેવાશે, હેક્ઝોઝ હોય તો આલ્ડો હેક્ઝોઝ, અને કીટો હેક્ઝોઝ જાણવા મળ્યું કે ફ્રુક્ટોઝમાં કાર્બનની સંખ્યા 6 છે,
અને એમાં કીટોન ક્રિયાશીલ સમૂહ છે એટલે ફ્રુક્ટોઝ જે છે એ કીટો હેક્સોઝ જે છે એમાં આવી શકે છે અને ઉપરાંત એવું પણ જાણવા મળ્યું કે ભાઈ 6 કાર્બન ધરાવતા જે કાર્બોહાઇડ્રેટ સંયોજનો છે 6 કાર્બન ધરાવતા કાર્બોહાઇડ્રેટ સંયોજનો મોટા ભાગે 6 અથવા 6 થી વધારે 6 અથવા 6 થી વધારે અહીં લખી નાખજો 6 અથવા 6 થી વધારે અથવા 6 થી વધુ બરાબર છે કાર્બન ધરાવતા કાર્બોહાઇડ્રેટ સંયોજનો મોટા ભાગે ચક્રીય રચના ધરાવે છે ચક્રીય રચના ધરાવે છે હવે જે મિત્રો ચક્રીય રચનાના બે પ્રકાર પડે છે ચક્રીય રચના જે છે એના બે પ્રકાર પડે છે એક છે ફ્યુરાનોઝ વિદ્યાર્થી મિત્રો ફ્યુરાનોઝ જે છે એ કેવું થશે કે ભાઈ ચક્રીય રચના હોય છે ફ્યુરાનોઝ અને એક છે પાયરેનોઝ પાયરેનોઝ બરાબર ફ્યુરાનોઝ ની અંદર શું હોય છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એની અંદર પાંચ સભ્યો હોય અને ચક્રની અંદર કેટલા સભ્યો હોય પાંચ સભ્યો બરાબર પાંચ સભ્યો કે કે હોય કે ભાઈ એની અંદર ચાર કાર્બન હોય છે અને પ્લસ એક ઓક્સિજન ચાર કાર્બન અને એક ઓક્સિજન જોડાય અને કેવું ચક્ર બનાવે કે ભાઈ એ ફ્યુરાનોઝ ચક્ર બનાવે એનું સ્ટ્રક્ચર કઈક આવું છે આ જે છે એ ફ્યુરાનોઝ નું ચક્ર છે બરાબર છે પાયરેનોઝ માટે એમ કહેવાય છે કે એમાં 6 સભ્યો હોય છે કેટલા સભ્યો હોય છે 6 સભ્યો હોય 6 સભ્યોમાં 5 કાર્બન હોય છે અને એક ઓક્સિજન હોય છે બરાબર છે અને એનું જે સ્ટ્રક્ચર છે કે આ રીતનું હોય છે બેન્ઝીન ટાઈપ હોય છે આને કુ સ્ટ્રક્ચર જે છે એ પાયરેનોઝ નું સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો એવું જાણવા મળ્યું કે ફ્રુક્ટોઝ જે છે ને ફ્રુક્ટોઝ એ ફ્યુરાનોઝ પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે છે ફ્રુક્ટોઝ કેવું સ્ટ્રક્ચર ધરાવે છે એ ફ્યુરાનોઝ પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે છે ટૂંકમાં હું એક્ઝામ્પલ લઈ શકું એક્ઝામ્પલ તરીકે ફ્રુક્ટોઝ જે છે એનું એક્ઝામ્પલ છે અને આનું જે એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો એ છે ગ્લુકોઝ તો ભાઈ ગ્લુકોઝ ની અંદર જોવા મળ્યું કે એની ચક્રીય રચના કોના જેવી છે તો ભાઈ એની ચક્રીય રચના પાયરેનોઝ જેવી છે અને ફ્રુક્ટોઝ છે એની ચક્રીય રચના ફ્યુરાનોઝ જેવી છે એટલા માટે ઘણી વખત ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે ફ્રુક્ટોઝ નું બીજું એક નામ જે છે એ એમ પણ કહેવામાં આવે છે એટલે ફ્રુક્ટો ફ્યુરાનોઝ ફ્રુક્ટો ફ્યુરા નોઝ પણ એને કહેવાય છે બરોબર અને આને ગ્લુકોપાયરેનોઝ પણ કહેવાય છે આને શું કહેવાય છે ગ્લુકો પાયરેનોઝ પણ એને કહીએ છીએ તો આ હતો વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ કાર્બન પરમાણુની સંખ્યા અને એમાં રહેલા ક્રિયાશીલ સમૂહના આધારે આ નામકરણ માટે કેટલું ઉપયોગી હતું આમાંથી કેટલા એમસીક્યુ આવી શકે છે તો એ આપણે અહીંયા વર્ગીકરણ કરવું તો ટૂંકમાં આપણું કાર્બોહાઇડ્રેટનું સંપૂર્ણ વર્ગીકરણ અહીંયા પૂરું થયું છે તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું વિદ્યાર્થીઓ થેન્ક યુ